પ્રસન્ન કસ્તમાદી સ્વાગત કરું છું આપણે આજે ગણિત નંબરની અંદર આપણું જે ચેપ્ટર નંબર 3 છે જેનું નામ છે સરવાળા આજે આપણે સરવાળા શીખવાના છે સરવાળામાં શું હોય ઉમેરો કરવાનું હોય આપણે જે સંખ્યા હોય એમાં વધારો થાય એટલે કેટલી સંખ્યા આપણે મળે એ એને કહેવાય સરવાળા મતલબ સરવાળાના ટૂંકમાં આપણે સંખ્યામાં ઉમેરો કરવાનું હોય એને આપણે સરવાળામાં સરવાળા કહેવાય તો મારી પાસે અહીંયા એક ચોકલેટ હોય અને તમારી પાસે એક ચોકલેટ હોય તો આપણે આ બંનેની મળીને કુલ કેટલી ચોકલેટ થશે એ વિચાર મારી પાસે કેટલી છે એક ચોકલેટ અને તમારી પાસે પણ કેટલી છે એક તો આપણે આ બંનેની મળીને કુલ કેટલી ચોકલેટ થશે બે એક તમારી એક મારી તો આપણે બંનેની મળીને કેટલી ચોકલેટ થાય બે તો આપણે જે વધારો થયો ને એક માં એક ઉમેરા તો કેટલા થાય આપણે બે આને કહેવાય સરવાળા તો આપણે આજે ચેપ્ટરનું નામ છે સરવાળા એટલે સરવાળા આજે આપણે શીખવાના છે તો બધા પોતાની ગણિત નંબરની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 69 ઉપર ધ્યાન આપો આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ સરવાળા તો આ આપણા ગણિતનો બેઝિક મતલબ પાયો કહેવાય છે તો આમાં પહેલેથી જ આપણે જો ધ્યાન આપીશું ને તો આપણે આગળ જતા કંઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં તો અત્યારે બધા પોતાની સ્વાધ્યાય પોથી લો પેન્સિલ નોટબુક બધું સાથે રાખો આજે આપણે સરવાળા સરવાળા શીખવાના છે તો બધા એના માટે તૈયાર છો ને તો બુક લો પેન્સિલ લો અને આપણી ગણિત નંબરની સ્વાધ્યાય પોથી લો હવે આજે આપણે પેજ નંબર 69 ની અંદર સરવાળા શરૂઆત કરીએ તો આપણે પહેલા સરસ એવા ઉદાહરણ આપ્યા છે પહેલા પેજ ઉપર એક પહેલા જે ખૂબ આપ્યા છે એમાં કેટલા ઉમેરવાના છે બે તો કેટલા થશે ત્રણ તો અહીંયા મારી પાસે એક ફૂગો છે અને તમારી પાસે કેટલા છે બે ફૂગા છે મારી પાસે કેટલા એક તમારી પાસે કેટલા તો કે બે હવે આપણા બંનેને મળીને કુલ કેટલા ફૂગા થાય મારી પાસે એક હતો તમારી પાસે બે હતા તો આ એક એમો કેટલા ઉમેરીશ બે ઉમેરીશ તો આ કેટલા થશે એક બે અને ત્રણ હવે આપણા બંનેને મળીને કુલ કેટલા ફૂગા થયા ત્રણ તો અહીંયા આપણે એક પ્લસ બે બરાબર ત્રણ આપી દીધેલા છે આ રીતે આપણે સરળ સરળ સરવાળા આપણે કરવાના છે ત્યારબાદ આપણે એક ફૂલ ઉદાહરણ લઈએ મારી પાસે બે ફૂલ છે કેટલા છે બે ફૂલ પ્લસ હવે તમારી પાસે કેટલા ફૂલ છે એક ફૂલ છે કેટલા એક મારી પાસે બે ફૂલ તમારી પાસે એક ફૂલ હવે આપણે આ બંનેના મળીને કુલ કેટલા ફૂલ થશે તો આ બે માં એક ઉમેરા કેટલા થાય ત્રણ એક આ બે બે માં એક ઉમેરીએ તો ત્રણ મતલબ બે હોય એમાં એક નાખવાના કેટલા થશે ત્રણ હવે આમ આપણે ન સમજાય તો આપણે લાઈન વાળા સરવાળા પણ આપણે કરતા હોઈએ છીએ તો આ બે છે તો હું અહીંયા કેટલી લાઈન આપીશ બે તો અમારી પાસે બે ફૂગા છે તો અહીંયા બે લાઈન બે ફ્લાવર છે મતલબ ફૂલ છે તો અહીંયા બે લાઈન આપીશ એમાં તમે મને ફૂલ આપો છો કેટલા આપો છો એક મારી પાસે હતા કેટલા બે તમે મને કેટલા આપ્યા એક હવે આપણા બંનેના મળીને કેટલા થશે એક બે અને ત્રણ તો અહીંયા આપણે હવે બધા થઈ કેટલા ફૂલ થયા ત્રણ ફૂલ આ રીતે આપણે લાઈન આપીને પણ કરી શકીએ છીએ હવે ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ એક બે ત્રણ ચાર મારી પાસે કેટલી લખો ગયો છે ચાર લખો ગયો છે કેટલી ચાર અને તમારી પાસે છે એક લખો ગયો કેટલી એક ચાર માં કેટલી આપણે ઉમેરવાની એક મારી પાસે ચાર લખોટી છે તમારી પાસે એક લખોટી છે હવે આપણે બંને મળીને કેટલી થશે તો કે આ ચાર તો હું અહીંયા પેલા તો ચાર મારી લખોટી અહીંયા દોરી નાખું છું હવે તમારી લખોટી કેટલી છે અહીંયા એક હવે હું આ સાથે ગણીશ એક બે ત્રણ ચાર પાંચ આપણા બંને મળીને લખોટી કેટલી થાય પાંચ તમારી ચાર તો મેં અહીંયા પેલા ચાર દોરી પછી એક ઉમેર તો અહીંયા પાછા બે ઉમેર તો અહીંયા ચાર પ્લસ એક બરાબર પાંચ હવે આપણા બંને ની લખોટી મળીને કેટલી થાય પાંચ આ કેટલી રહેતી ચાર તો આમ લાઈન આપીને
n છે તો હવે આપણે આ બંનેની મળીને કુલ કેટલી પતંગ થશે તમારી 1 મારી 1 આ 1 1 કેટલી થઈ 2 તો હું અહીંયા જવાબમાં કેટલી લખીશ 2 a પ્લસ 1 અહીંયા 1 છે અહીંયા 1 તો આપણે બંનેની મળીને કુલ કેટલી પતંગ થઈ 2 તો અહીંયા જવાબની અંદર આપણે લખીશું 2 ત્યારબાદ આપણે અહીંયા તમારી બુકમાં ચિત્ર જે આપ્યા હોય તમે એના ઉપર ધ્યાન આપજો મેં તો સરળ પડતા અહીંયા ચિત્ર દોરેલા છે તો અહીંયા મેં વર્તુળ દોરેલું છે કેટલા છે 1 હવે માં ઉમેરવાના છે કેટલા 2 તો આપણે 1 હોય એમાં આપણે 2 ઉમેરવાના છે મતલબ 1 છે 1 લાડુ આપો છો તો તમારી પાસે 1 લાડુ છે હું તમને બીજા 2 લાડુ આપું કેટલા થશે ગણો પહેલા તો 1 લાડુ તમારી પાસે છે અને બીજા બે હું તમને આપું છું તો આ 2 અને 1 કેટલા થયા 3 તો અહીંયા આપણે જવાબમાં લખીશું 3 તો અહીંયા પણ આપ્યા છે 1 1 માં આપણે 2 ઉમેર્યા તો અહીંયા કેટલા થયા 1 2 અને 3 ચિત્રમાં પણ આપણે આપણે દીધેલું જ છે 1 માં 2 ઉમેરીએ તો 3 જવાબ આવે ત્યારબાદ આપણે અહીંયા ફૂલ છે 1 ફૂલ છે એમાં આપણે 4 ઉમેરવાના છે તો અહીંયા 1 ફૂલ છે હવે હું બીજામાં 4 ફૂલ ઉમેરીશ આ 1 હવે આ 1 2 3 4 કેટલા ઉમેર્યા 4 તો હવે હારે ગણવાના બધા સાથે ભણશો એટલે આપણને આપણા સરવાળાનો જવાબ મળી જશે 1 2 3 4 5 તો અહીંયા આપણે ચિત્ર છેલ્લા ચિત્રમાં કેટલા આવ્યા છે 5 1 માં આપણે 4 ઉમેરીએ તો આપણો જવાબ આવે 5 તો આ આપણી લાઈન આકીને જે સરવાળા ગણીએ છે ને આ એ સરવાળા છે તો આપણા પાસે 1 હતા એમાં આપણે 4 ઉમેર્યા 1 2 3 4 4 અને 1 કેટલા થાય 5 તો આપણો જવાબ અહીંયા મળી ગયો કેટલા થયા 5 હવે ત્યારબાદ આપણને અહીંયા 2 માં છેલ્લું આપી છે 2 અને અહીંયા આપી છે 1 1 તો આપણા ફિશ ઘરમાં 2 માં છેલ્લું અને 1 માં 1 હોય તો આ 2 અને આ 1 કેટલી થઈ તમે ગણી શકો છો વેઢાથી આપણે ગણવું હોય તો કેમ ગણાય પહેલા માં આપણે માછલી ઘરમાં 2 માં છેલ્લો છે કેટલી 2 અને બીજું એક માછલી ઘર છે એમાં 1 છે તો કેટલી થઈ આપણી માછલી ગણો જી આ 1 2 અને આ 3 કેટલી માછલીઓ થઈ 3 તો મે આ 2 માછલી 1 માછલી ઘરમાં 2 માછલીઓ છે અને એકમાં 1 છે તો 2 + 1 બરાબર કેટલા થશે 3 હવે ત્યારબાદ અહીંયા 1 વૃક્ષ છે અને બાજુમાં થોડેક દૂર 4 વૃક્ષ આપેલા છે એક બગીચામાં એક દૂર દૂર એક વૃક્ષ છે અને થોડે આગળ જતા ત્યાં 4 વૃક્ષ છે તો આ બંનેના મળીને કુલ કેટલા થશે 1 1 છે આ પહેલું વૃક્ષ હવે માં આપણે બીજા 4 વૃક્ષ ઉમેરવાના છે કેટલા તો આ 1 હવે બીજા આપણે જો ધ્યાન આપજો આ પહેલું વૃક્ષ હવે બીજા આપણે ઉમેરવાના કેટલા કેટલા 4 તો આ બીજું આ ત્રીજું ચોથું પાંચમું પાંચ ત્યાં 1 હતું અને મેં ઉમેર્યા કેટલા 4 ઉમેર્યા આપણા બધા મળીને કુલ કેટલા થયા 5 એક વૃક્ષમાં આપણે બીજા 4 વૃક્ષ ઉમેર્યા એટલે કેટલા થયા 5 મતલબ 1 + 4 બરાબર 5 હવે ત્યારબાદ અહીંયા ફૂલ છે 5 ફૂલ છે કેટલા 5 આપણા આંગળી પર કેટલી હોય છે એક હાથમાં આપણે 5 હોય છે તો 1 2 3 4 5 5 ફૂલ છે કેટલા 5 હવે આપણે ઉમેરવાના કેટલા કીધા છે બીજા 3 ઉમેરવાના કીધા છે તો આ 5 માં બીજા 3 ઉમેરીશ 1 2 અને આ 3 હવે આ બધા મળીને કેટલા થશે ગણો તમે આ રીતના આંકડી બનાવો અને ગણો એક હાથમાં આપણે 5 હોય છે તો આ 5 ફૂલ એમાં બીજા 3 ફૂલ ઉમેરીશ 1 2 અને 3 હવે આ મળે મળે તો કેટલા થશે સાથે ગણો આ 5 પછી 6 7 8 તો આપણે કુલ કેટલા ફૂલ થશે અહીંયા તો આ રીતના આપણે આંગળીઓની મદદથી પણ સરવાળા ગણી શકીએ છીએ વેઢાની મદદથી પણ ગણી શકીએ આપણે એક આંગળીની અંદર 3 વેઢા હોય છે તો આ વેઢાની મદદથી પણ આપણે સરવાળા ગણી શકીએ છીએ આંગળીઓની મદદથી પણ ગણીએ પછી ત્યાં લાઈન આપીને પણ ગણી શકીએ અને આ રીતના ચિત્ર દોરીને પણ ગણી શકીએ છીએ હવે ત્યારબાદ આપણે અહીંયા 2 હોડી આપી છે મતલબ નાની એવી કોટ આપી છે તો અહીંયા 2 છે એમાં હું બીજી 2 ઉમેરું છું 2 છે અને બીજી 2 હું ઉમેરીશ આ 2 અને આ 2 કેટલી થઈ
બે માં આપણે 6 ઉમેરી